ओके गुड आफ्टरनून विद्यार्थी मित्रों, यस तो આજે કાલે અમે લેક્ચર માં એક ગ્રુપ માં એક મેસેજ છોડેલો કે આજે આપણે રિવિઝન કરવાનો છે. તો બધા એક્સાઇટેડ? યસ. હા થોડાક આમ ફોટામાં દેખાય એવું કંઈક લાગો, આમ કેમ કે નવી પેઢીના લોકો કહેવાય ને બધા, જયારે આમ ભવિષ્યમાં બોલાશે કે એક સમય હતો, કોરોનાનો સમય હતો અને ઓનલાઈન ભણાવ્યા હતા, રિવિઝન કરતા, એન્ડ નો સમય હતો અને એ પેઢી અમે હતા, તો પ્રાઉડ વાળી વાત થઈ ને. યસ, તો બધાને ધ્યાનમાં રાખીને ટોપિક લીધેલો છે આજે આપણે, જે ત્રણ માસમાં તમારો ટોપિક આવે છે ડબલ્યુએસ ક્વેશ્ચન. 40-50 એક્ઝામ્પલ સોલ્વ કરીશું આજે આપણે અને એ સ્ટેપના તમારે એક્ઝામમાં આવવાના છે. તો બધા લોકો એક્ટિવ રહેજો અને અમુક આપણે થોડું ડીએનએ કરશું જે આપણે ક્લાસમાં કરતા હોઈએ છીએ, ત્યાંમાંથી કેટલી વસ્તુ પૂછાઈ શકે, કઈ રીતે આગળ આવી શકે બધી ડિસ્કસ કરશું. તમારા ફેસ પણ બધાના જોઉં છું, બધા લોકો આમ દેખાય છે, એનર્જેટિક સ્માઇલ પણ આપે છે, એટલે મતલબ તૈયારી કરીને આવ્યા છે એવો આપણે આશા રાખીએ. હા ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. ડબલ્યુએસ ક્વેશ્ચન એમસીક્યુ સ્વરૂપે જવાનું છે, એટલે તમે સરળતાથી આન્સર તમે આપી શકશો સ્ક્રીન ઉપર. ઓકે, તો પહેલો એમસીક્યુ તમારી સ્ક્રીન પર દેખાય છે. હર્ષ બોટ સ્પીક યેસ્ટરડે, આ તો બધાને આવડી જાય એવો એમસીક્યુ છે અને આવડવો જ જોઈએ. ચાર ઓપ્શન આપેલા છે અને બધા લોકો જવાબ આપે છે યસ, ઓપ્શન એ. ચલો નોર્મલ જ છે, કેમ કે કર્તા નીચે અંડરલાઈન છે. યસ, હર્ષ નીચે અંડરલાઈન આપેલી છે એટલે ઓપ્શન તમારો બનશે એ, હુંથી આન્સર બનશે. અને હું વાળું ડબલ્યુ ક્વેશ્ચન તમને ખ્યાલ જ છે, કોણ કોને જેવા પ્રશ્ન પૂછવા માટે આવે અને નોર્મલી કર્તા નીચે લાઈન હોય એટલે આ ટાઈપનું એમસીક્યુ આવે તો તમે સૌથી લકી માણસો કહેવાય, કેમ કે હું તો બધાને આવડતું એક માર્ક મળી જાય. ચલો હવે આમાં છે, સમજો કે અંડરલાઈન આપેલી હોય સ્વીટ નીચે તો આન્સર કયો બનશે? યસ, ઓપ્શન નંબર બી. ઘણા લોકો આન્સર આપે છે, ઘણા લોકો ખાલી જોવે છે, પણ એક કીધું મજા આવશે કામ કરવાની. જો અંડરલાઈન તમને આપેલી હોય સ્વીટ નીચે તો તમારો આન્સર બનશે ઓપ્શન બી. અહીંયા આપણે મેક્સિમમ પોસિબિલિટી સોલ્વ કરશું, રિવિઝન કરીએ છીએ એટલે ડાયરેક્ટ આપણે આન્સર પર ફોકસ નહીં કરીએ, પછી ટ્રાય કરીએ આપણે. સમજો કે અંડરલાઈન તમને આપેલી હોય યેસ્ટરડે નીચે તો આન્સર બનશે, યેસ્ટરડે નીચે અંડરલાઈન હોય તો આન્સર આવશે યસ. ચલો બધા લોકોએ ઓપ્શન ડી ટીક કરેલો છે એટલે કે બહુ ઇઝી આવેલું હતું ડબલ્યુએસ ક્વેશ્ચન. તમને ખ્યાલ આવવો જોઈએ જે અંડરલાઈન આવે પ્રમાણે તમારે ડબલ્યુએસ ક્વેશ્ચન નો આન્સર લખવાનો હોય છે, એમસીક્યુ સ્વરૂપે જ આવશે. હવે એક્ઝામમાં તમારે ખાસ ઘણી વાર તમે સ્કૂલમાં મિસ્ટેક કરતા હોવ છો, ઓપ્શન એ લખીને આવતા રહો, પાછળનું લખતા નથી, તો તમારે આખું લખવાનું છે એક્ઝામમાં તો જ તમને પૂરો માર્ક્સ મળશે. તો એ ખાસ ધ્યાન રાખજો, લખવામાં મિસ્ટેક થાય નહીં, પૂરેપૂરું વાક્ય લખવાનું છે. ઓકે ચલો હવે મને આ વાક્યનું પેસિવ બનાવીને આપો. કાલે વાત કરેલી મેં તમને લખેલું હતું કે આપણે ડુએસ ડિરેક્ટરની પ્રેક્ટિસ કરવાના છીએ, તો મને આ વાક્યનું તમે પેસિવ બનાવીને આપો. કઈ નોટ કે એવું કઈ હોય તો લખીને તમે સ્ક્રીન પર બતાવી શકો. હર્ષ બોટ સ્વીટ યેસ્ટરડે, ચલો નહીં હોય તો તમે ત્યાં સુધી સાથે રાખી લો, ત્યાં સુધી હું તમને આ વાક્ય પેસિવમાં બનાવીને આપું. તો પેસિવ બનાવવાની રીતના આપણે એકવાર ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલું તમારે પકડ લાવવાની ક્રિયાપદ. તો ક્રિયાપદ તમને અહીંયા દેખાય છે બોટ, એટલે કે ક્રિયાપદ નું બીજરૂપ આપેલું છે, બાય નું બીજરૂપ બોટ, એ તમને દેખાય છે અહીંયા. તો કરતા પછી તરત જ તમને ક્રિયાપદ નું બીજરૂપ દેખાય તો તમને ખ્યાલ છે એવો એક જ કાળ છે અને એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, એટલે કે સાદા ભૂતકાળ નું વાક્ય છે. તમને ક્રિયાપદ મળી ગયું તો પાછળ તરત જ તમને મળી જાય કર્મ. તો અહીંયા સ્વીટ્સ આપણું છે કર્મ અને અન્ય શબ્દોમાં છે યેસ્ટરડે. યસ, તો તમને પેસિવ ની વાક્ય રચના ખ્યાલ જ છે, સૌથી પહેલા આવે કર્મ. તો કર્મ અહીંયા છે આપણું સ્વીક્સ, તો સૌથી પહેલા આવશે સ્વીક્સ. ત્યારબાદ પેસિવની રચના પ્રમાણે સાદા ભૂતકાળમાં વોઝ અથવા તો વેર આવે. તો અહીંયા સ્વીક્સ બહુવચન હોવાથી તમારે ત્યાં લેવાનું છે સ્વીક્સ ની પાછળ વેર. આ એક ખાસ ધ્યાન રાખજો, ઘણી વાર ઉતાવળમાં વોઝ લખીને બધા લોકો આવી જાય છે, તેના હિસાબે ખ્યાલ તો હોય જ છે કે સાદા ભૂતકાળમાં વોઝ અથવા તો વેર આવે, પણ અહીંયા સ્વીક્સ બહુવચન છે એટલે તમારે વેર લેવાનું. Sweets were bought by Hurst yesterday.
આ તમારું બનશે પેસિવ વાક્ય. તો આ રીતે આપણે આ બધા જ વાક્યો સોલ્વ કરવાના છીએ. તો મેક્સિમમ એક્ટિવ રાખજો, તમે થોડું માઇન્ડ એક્ટિવ રાખજો અને થોડુંક કાગળ કેવું કે રાખજો, જેથી તમારો આન્સર જોઈ શકું અને મને ખ્યાલ આવે કે તમે બધા એક્ટિવલી પાર્ટિસિપેટ આપણા રિવિઝનમાં કરો છો. તો આ તો આપણો એમસીક્યુ એક, અને જે પ્રમાણે મેં તમને અલગ અલગ કન્ડિશન કીધી, સ્વીટ્સ હોય તો આન્સર તમારો બનશે વોટ, કેમ કે સ્વીટ્સ એ કર્મના સ્થાને છે એટલે આન્સર તમારો બને બી, સ્વીટ્સ હોય તો. અને ત્યારબાદ યસ્ટરડે નીચે અંડરલાઈન હોય તો આ તમારો સમય દર્શક શબ્દ છે, યસ્ટરડે વેન, એના માટે તમારે લેવું પડશે વેન. તો આવી રીતે ત્રણ અલગ અલગ કન્ડિશન આપણે જોઈ. હવે આપણે જોઈ લઈએ ચોથો એમસીક્યુ. થોડુંક તમારે ત્યાં લેટ પહોંચતું એવું મને દેખાય છે, નેટવર્ક ના ઇસ્યુ ના હિસાબે. ચાર નંબર ની સ્ક્રીન, ઓકે, હા હવે તમારી સ્ક્રીન પર આવે. ઓકે, ચોથો એમસીક્યુ, માય ઓફિસ ઇઝ અબાઉટ 2 કિલોમીટર ફ્રોમ માય હાઉસ. ચલો આન્સર ફાસ્ટ ટ્રાય કરો, હિન્ટ મળી જાય એવું જ છે. ઓકે, વધારે આન્સર લોકો આપે છે ઓપ્શન નંબર બી. યસ, ઓપ્શન બી શું કામ, કેમ કે અબાઉટ 2 કિલોમીટર આપેલું છે, અબાઉટ 2 કિલોમીટર. તો અહીંયા અંતરની વાત છે કે મારી ઓફિસ મારા ઘરથી 2 કિલોમીટર દૂર છે. તો અંતર માટે તમને ખ્યાલ જ છે, જે હાઉ સીરીઝ આવે છે એમાં એક જ પોસિબિલિટી છે, હાઉ ફાર, કેમ કે અંતર માટે હાઉ ફાર આવે છે એટલે. ઓકે, ચલો હાઉ મચ વાળું વાક્ય ફંક્શનમાં આવે તો એ ફંક્શન મારું ક્યુ બને. હાઉ મચ મારું વાક્ય ફંક્શન તરીકે આવે તો મારું ફંક્શન ક્યુ બનશે. લખીને પણ તમે આન્સર આપી શકો. ચલો હું બોલી દઉં છું, હાઉ મચ જો તમારું ફંક્શન તરીકે આવશે તો એ આવશે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી અથવા તો ક્વોલિટી. હાઉ મેની આવે તો આસ્કિંગ અબાઉટ નંબર, અને હાઉ લોંગ આવે તો ડ્યુરેશન. અહીંયા સાથે સાથે આપણે ફંક્શન, બિઝનેસ ડિરેક્ટેડ અને બધાની પ્રેક્ટિસ કરતા જઈએ છીએ, એટલે તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. તો ડબલ્યુએસ ક્વેશ્ચન પ્રમાણે અંડરલાઈન હતી અબાઉટ 2 કિલોમીટર ની છે, એટલે કે તમારો આન્સર બનશે ઓપ્શન બી. અને ફંક્શન પ્રમાણે મેં તમને કીધું, હાઉ મચ હોય તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી અથવા તો ક્વોલિટી, હાઉ મેની હોય તો આસ્કિંગ અબાઉટ નંબર, અને હાઉ લોંગ હોય તો આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. ક્લિયર બધાને? ઓકે, ચલો હવે જોઈએ આપણે એમસીક્યુ નંબર 5. There are 20 boys in the class. ચલો બહુ ઈઝી છે, આવડી જાય એવું છે, હિન્ટ પણ તમને મળી જાય છે. There are 20 boys in the class, અંડરલાઈન તમને આપેલી છે 20 ની છે. યસ, અને બધા લોકો આન્સર આપી રહ્યા છે ઓપ્શન, ઓકે ઓપ્શન સી. ઓકે, કારણ કે ખબર પડી જાય 20 ગણી શકાય તેવું આપેલું છે એટલે હાઉ મેની જ આવશે. ઓકે, એક જ પોસિબિલિટી છે અને તમને ખ્યાલ આવી રહ્યું છે, અને હમણાં વાત કરી પ્રમાણે ફંક્શન પ્રમાણે પણ તમે સમજી શકો એ પ્રકારના બધા એમસીક્યુ આપેલા. ત્યારબાદ જોઈ લઈએ છઠ્ઠો એમસીક્યુ. ધ જર્ની ટુ રાજકોટ ઇઝ 4 અવર. હમણાં જ વાત કરી આપણે, આ સવાલમાં થોડીક મિસ્ટેક થવાની શક્યતા રહે છે. ઓકે, ઓપ્શન ડી પર ઘણા લોકો જાય છે. ઓકે, બી પર પણ ઘણા લોકો કહે છે. અચ્છા, વધારે દેખાય છે ઓપ્શન બી અને ડી. તો હવે કન્ફ્યુઝન મતલબ આ સવાલમાં છે, તો આપણે આ જોઈએ ખાસ. અને ખાસ યાદ રાખજો, આપણે વાત કરી હતી જે એમસીક્યુ ટાઈપ, તમારે જેટલા બી ગ્રામરમાં ટોપિક છે એ બને ત્યાં સુધી તમારે જવાબ એક થઈ જાય પછી એ પણ જોવાનું કે બાકીના 3 ઓપ્શન શું કામ ના આવ્યા, એટલે તમારો પરફેક્ટ આન્સર તમને મળશે. તો હવે અહીંયા વાત કરીએ, જર્ની ટુ રાજકોટ ઇઝ 4 અવર્સ. કેટલા કલાકનો? તો અહીંયા 4 અવર્સ આપેલું છે, સમયગાળો આપેલો છે. અહીંયા બે સ્થળ વચ્ચેના ડિસ્ટન્સની વાત નથી, અંતરની વાત નથી. તો એવા ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારે હાઉ ફાર કન્ડિશન જે તમે કીધેલી છે એ નહીં આવે.
એટલે ખાસ કન્ફ્યુઝિંગ થવાનું નથી. ગુજરાતી કરો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા જર્ની જે રાજકોટની છે એ સમયગાળામાં આપેલી છે, 4 અવર્સ. કેટલો સમયગાળો રાજકોટ માટે લાગે છે એ આપેલો છે, સમયગાળો છે. એટલે સમયગાળો માટે તમને ખ્યાલ જ છે હાઉ લોંગ આવશે. ક્લિયર? આ હાઉ ફાર શું કામ નહીં આવે, ક્લિયર થઈ ગયું? ઓકે, તો ખાસ ધ્યાન રાખજો આ ટાઈપના એક્ઝામમાં જયારે પૂછાય છે ત્યારે ઘણા લોકો હાઉ ફાર અને હાઉ લોંગ પર પોસિબિલિટી બનાવે છે. એટલે હાઉ ફાર શું કામ નહીં આવે એ ખબર પડવી જોઈએ, હાઉ લોંગ આવશે કેમ કે સમયગાળો છે એના માટે. હવે જોઈએ 7મો એમસીક્યુ. ગૌરાંગ ઇઝ વોકિંગ ફાસ્ટ ટુ રીચ સ્ટેશન. ઓકે, આમાં બધા લોકો આન્સર આપી રહ્યા છે અત્યારે. ઓપ્શન સાતમા એમસીક્યુ માં ઓપ્શન ઓકે, તો 7મા એમસીક્યુ માં બધા લોકો આન્સર આપે છે અત્યારે ઓપ્શન બી. ઓકે, યસ, તો બધા સાચા છે. એનું કારણ છે, ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય, ગૌરાંગ ઇઝ વોકિંગ ફાસ્ટ ટુ રીચ સ્ટેશન. શું કામ ફાસ્ટ ચાલી રહ્યો છે? કારણ કે પાછળ કારણ આપેલું છે ટુ રીચ સ્ટેશન, કારણ કે સ્ટેશને પહોંચવું છે એના માટે. તો અહીંયા કારણ દર્શક શબ્દ હોવાથી તમારે લેવાનું છે વાય. યસ, હવે જોઈએ 8મો એમસીક્યુ. ધ્રુવી સેંગ નાઇધર અ પોયમ નોર અ થીમ સોંગ. ઓપ્શન ઓપ્શન બધા લોકો આન્સર આપી રહ્યા છે ઓપ્શન સી. ઓકે, ઓપ્શન સી બધા લોકો રાઈટ છો. કારણ કે જો હા, હવે બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. નોર્મલી આમ પણ તમને ખ્યાલ આવી જાય, અહીંયા ક્રિયાપદનું બીજું રૂપ આપેલું છે સેન, ધ્રુવી સેન, નાઇધર અ પોયમ નોર અ ફેમ સોંગ. ઓકે, હવે અંડરલાઈન તમને આપેલી છે નાઇધર અ પોયમ નોર અ ફેમ સોંગ, એટલે બંનેમાંથી એક પણ કન્ડિશનની વાત નથી. તો ગુજરાતી કરો ત્યારે પણ તમને ખ્યાલ આવી જવું જોઈએ. ઘણી વાર તમને કન્ફ્યુઝિંગ લાગે તો સવાલ મૂકીને તમારે ગુજરાતી પ્રમાણે જોઈ લેવાનું. જેમ કે આ જોઈએ આપણે, વોટ ડીડ ધ્રુવી સિંગ, ધ્રુવીએ શું ગાયું? તો તમે કહી શકો એને કંઈ પણ ના ગાયું, પોએમ પણ ના ગાય અને ફિલ્મ સોંગ પણ ના ગાયું. મતલબ આવે કે તમે જો તો પણ ખ્યાલ આવી જાય કે અહીંયા તમારે લેવાનું છે કમ્પલસરી વોટ વાળું, કર્મના સ્થાને છે. અને બીજી વસ્તુ, અહીંયા જે ડીડ આવે છે ને આ ખાસ ધ્યાન આપજો, અહીંયા કાળના આધારે ડીડ આવશે. કેમ કે અહીંયા સાદો ભૂતકાળ છે એટલે ડીડ આવેલું છે. એટલે આ બધું તમે નોર્મલ વાક્યરચના તમને ખ્યાલ હોવી જોઈએ. એક એડિટિંગ પ્રશ્ન પણ ભેગો સોલ્વ થાય એના માટે તમને આ કહું છું કે તમને ખ્યાલ જ છે. હવે આપણે જોઈ લઈએ 9મો એમસીક્યુ. રિવર ફ્રન્ટ એરિયા વિલ બી અ ફેસિનેટિંગ પ્લેસ ઇન અમદાવાદ. અહીંયા ઘણા ખરા લોકો મિસ્ટેક કરશે, તો ખાસ સમજો આ પ્રકારનું એક્ઝામ્પલ એક્ઝામમાં આવે. રિવર ફ્રન્ટ એરિયા વિલ બી અ ફેસિનેટિંગ પ્લેસ ઇન અમદાવાદ. ઓકે, તો આમાં વધારે લોકો આન્સર આપે છે અત્યારે ઓપ્શન બી. ઓપ્શન બી, અચ્છા, કોક ઓપ્શન એ પણ આપી રહ્યું છે. અચ્છા, ઓપ્શન સી, અલગ અલગ કન્ડિશન. ઓપ્શન એ અને બી વધારે આમાં જવાબ દેખાય છે. ઓકે, ચલો, નેવિલ વાટલિયાનું કેવું છે ઓપ્શન એ, ત્યારબાદ ઓપ્શન એ વાળા બીજા દેખાય છે. અચ્છા, રાજ ઓપ્શન એ, જેતુનું કેવું ઓપ્શન સી,
ओके ओके चलो आप हवे सॉल्व करिए आपरे थोड़ो अटपटो हतो सौथी पहेला तो ए જોઈ લે ક્યાં પોસિબલ નહીં બને આ તો બનશે જ નહીં કારણ કે કારણ આપેલું નથી વાય નહીં બને હવે સી ઓપ્શનની વાત કરીએ હાઉ વિલ બી અ ફેસિલિટી પ્લેસ ઇન અમદાવાદ હાઉ એટલે કેવી રીતે વિશેષણ વાળી વાત હોય એવું કે તમને ભાવાર્થ દેખાય તો તમારે આવે છે તો ગુજરાતી પ્રમાણે તમે જો એવી તો કોઈ કન્ડિશન આવતી નથી એટલે જે લોકો ઓપ્શન સી કીધા એ પણ રોંગ છે ઓપ્શન સી પણ નહીં આવે હવે વાત કરીએ ઘણા લોકોનું કેવું હતું ઓપ્શન બી કેમ કે મગજમાં કેસેટ ટેસ્ટ થઈ ગઈ છે જો કોઈ પણ વાક્ય દેખાય શરૂઆતમાં તમને અન્ડરલાઈન મળી જાય તો એક જ કન્ડિશન પોસિબલ છે એવું આવું મગજમાં સેટ થઈ ગયું છે કર્તાના સ્થાને હોય કર્મના સ્થાને હોય તમે સાચા છો નિયમ પ્રમાણે પણ અહીંયા રિવર ફ્રન્ટ એરી આપેલું છે નિર્જીવ વસ્તુ જેવું છે તમે એવું કહી શકો અને ગુજરાતી પ્રમાણે પણ તમે જોશો તો ખ્યાલ આવશે અહીંયા તમારો આન્સર આવશે ઓપ્શન એ તો ખાસ જોજો આ થોડુંક અલગ પ્રકારનું હતું અને ઘણા લોકો આમાં મિસ્ટેક કરી શકે એ ટાઈપનું એક્ઝામ્પલ સ્ક્રીન પર મૂકેલું છે અત્યારે ઓપ્શન એ તમારો આન્સર તરીકે બનશે ક્યાં એરિયાની વાત છે સ્થળ જે ઉલ્લેખ જો અહીંયા કરેલો છે રિવર ફ્રન્ટ એરિયા એટલે વોટ વાળું તમારે અહીંયા બનશે ઘણા લોકોએ મિસ્ટેક કરી છે આ પ્રકારના વાક્યમાં ખાસ જોજો થોડું ગુજરાતી પ્રમાણે જવું પડે એ પ્રકારનું વાક્ય છે રિવર ફ્રન્ટ એરિયા છે અહીંયા એટલે તમારું અહીંયા વોટ થી આપણે આન્સર બનશે અને નવમામાં તમારો આન્સર બનશે ઓપ્શન દસમું જોઈએ એક્ઝામ્પલ ધ ફિફા વર્લ્ડ કપ વિલ બી પ્લેડ ઇન રશિયા નેક્સ્ટ જૂન ચલો આમાં બધા આન્સર આપે છે ઓપ્શન બી ઓકે યસ સરળ છે કારણ કે તમને આપેલું જ છે ઇન રશિયા સ્થળની વાત છે તો સ્થળ માટે તો એક જ પોસિબિલિટી છે વેર ઓકે આ પ્રકારનું વાક્ય છે દસમું એ તમારે સેમ ટુ સેમ નવમા વાક્ય જેવું છે સમજજો જો અહીંયા આ જ વાક્ય માં અંડરલાઈન તમને આપી દે ધ ફિફા વર્લ્ડ કપ તો તમારે ક્યાં ડબ્લ્યુએસ ક્વેશ્ચન થી આન્સર બનશે કોઈ કહે છે યસ ખાસ જોજો અહીંયા પણ બનશે વોટ થી શરૂઆતમાં કરતા નીચે લાઈન છે એ હિસાબે કોઈ ગુતિ નહીં બનાવે અહીંયા પણ બનશે વોટ થી થોડું અલગ પ્રકારનું વાક્ય છે આ પ્રકારના આવવાની શક્યતા બહુ ઓછી હોય છે એક્ઝામમાં કેમકે દસમા ધોરણના લેવલ પ્રમાણે આ વાક્ય થોડું સમજવું પડે એટલા માટે પણ છતાં બી આપણે એક બે વાર સોલ્વ કરીએ જેથી તમારે કદાચ એક્ઝામમાં આવી જાય તો એટલીસ્ટ તમે બધા લોકો સોલ્વ કરી નાખો ઓકે સમજો કે આ જ વાક્યમાં નેક્સ્ટ જૂન નીચે અંડરલાઈન હોત તો આન્સર શું બને ઓપ્શન યસ બધા લોકો સાચા છે ઓપ્શન બનશે સી કારણ કે નેક્સ્ટ જૂન એટલે કે સમયદર્શક શબ્દ છે અને સમયદર્શક શબ્દ માટે હંમેશા ડબલ્યુ ક્વેશ્ચન આવશે રેન તો તમારો આવી રીતે અલગ અલગ કન્ડિશન આપણે સોલ્વ કરીએ છીએ ત્યારબાદ અગિયારમું ફોરમ ઇઝ ક્રાઇંગ બીકોઝ ઓફ પેઇન ચલો આ તો બહુ ઇઝી હિન્ટ મળી જાય છે એટલે આ તો બધાને આવડવું જોઈએ ફોરમ ઇઝ ક્રાઇંગ બીકોઝ ઓફ પેઇન યસ બધા લોકોનું કેવું છે ઓપ્શન એ યસ કેમ કે આમાં વધારે સમજાવવું નહીં પડે ઘણા લોકોએ આવું ટેવ રાયા રાખેલી હોય છે બીકોઝ દેખાય એટલે પૂરું થઈ ગયું કારણ દર્શક જ આવે એટલે કે શક્યતા બને ભાઈ તો દસમામાં અગિયારમાં તમારે આન્સર આવશે ઓપ્શન એ ત્યારબાદ બારમું ગાંધીજી ઓબ્ઝર્વ ટ્રુથ થ્રુ આઉટ હિઝ લાઈફ ચલો આ પણ ઇઝી છે ઓપ્શન સી અચ્છા વધારે લોકો જાય છે ઓપ્શન સી અને ઘણા લોકો ઓપ્શન ડી પણ ટીક કરે છે સી અને ડી અચ્છા વધારે સી ઉપર જ છે ઓકે ઓપ્શન ડી વાળા પણ ઘણા બધા છે ઓકે ઓકે ચલો સી ઓપ્શન વાળા ઘણા બધા છે ચલો જોઈ લઈએ સૌથી પહેલા તો ગાંધીની અંડરલાઈન તો છે નહીં એટલે કર્તાની અંડરલાઈન છે નહીં તો ઓપ્શન એ તો આવશે જ નહીં કારણ નીચે પણ કોઈ લાઈન નથી એટલે ઓપ્શન બી એ નહીં આવે હવે કર્મના સ્થાને અંડરલાઈન છે એટલે ઘણા લોકોને ખ્યાલ આવી ગયો છે કર્મના નીચે અંડરલાઈન છે એટલે એક જ શક્યતા બને એ છે વોટ વાળી પણ અહીંયા મજાની વાત એ છે કે તમને વોટ ઓપ્શન સી અને ડી બંનેમાં આપેલા છે તો આવા ટાઈમે તમારે ખાસ પાછળની વાક્ય રચના જોવી પડશે કાળ પ્રમાણે તો કાળ તમારો અહીંયા છે ગાંધીજી પછી ઓબ્ઝર્વડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ છે
અને સાદો ભૂતકાળ છે એના હિસાબે તમારે સાદા ભૂતકાળની વાક્ય રચના જોવી પડશે તો સાદા ભૂતકાળની વાક્ય રચના કઈક આપણી આવી હતી ડીડ પછી કરતા અને પછી કમ્પલસરી ક્રિયાપદનું મૂળ રૂપ ત્યારબાદ કર્મ અને લાસ્ટમાં અન્ય શબ્દો અને પાછળ પ્રશ્નાર્થ તો સાદા ભૂતકાળની વાક્ય રચના છે તો અહીંયા તમે ખાસ જોશો તમે જોશો અહીંયા ડીડ અહીંયા પણ છે અહીંયા પણ છે ગાંધીજી કરતા બેન બંનેમાં છે પણ ડિફરન્ટ તમને અહીંયા દેખાય છે અહીંયા ક્રિયાપદનું વિવન છે અને અહીંયા ક્રિયાપદનું બીજું રૂપ અથવા ત્રીજું રૂપ આપેલું છે તો અહીંયા ક્રિયાપદનું રૂપ ઓપ્શન સી માં વિવન આપેલું હોવાથી 12મા એમસીક્યુ માં તમારો આન્સર બનશે ઓપ્શન સી તો ખાસ જોજો આ ટાઈમનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘણીવાર આ ટાઈપનું વાક્ય પૂછાય તો તમને ખબર તો પડી જ જાય છે કર્મના સ્થાને હોવાથી વોટ આવશે પણ પાછળની વાક્ય રચના ખાસ જોવાની ઘણીવાર ઉતાવળમાં એક્ઝામમાં એવું બને કે ઓપ્શન ડી વાળું જે વાક્ય છે ઉપર આપી દે અને તમે ઉતાવળમાં વાંચતા પણ ભૂલી જાઓ કે નીચે ક્યુ આપેલું હતું તો ખાસ જોજો ખાલી ડાયરેક્ટ વોટના હિસાબે ટીક કરીને નથી આવવાનું પાછળની વાક્ય રચના પણ જોઈ લેવાનું આરામથી માર્ક્સ આવ્યો ટોપિક છે પણ ઘણીવાર આવી ઉતાવળના હિસાબે માર્ક્સ રહી શકતા હોય છે આપણું તો ખાસ આ ધ્યાન આપશો ત્યારબાદ જોઈ લઈએ 13 નંબર નું એમસીક્યુ રામુ કાકા લિફ્ટેડ 158 કેજી ટુ વિન ધ ગોલ્ડ મેડલ ચલો ઈઝી છે આ તો આવડી જાય એવું જ છે ઓકે આપ આન્સર આપી રહ્યા છે વધારે લોકો હાઉ ઓપ્શન સી ઓપ્શન સી આવશે નહીં ઓપ્શન અચ્છા ઓપ્શન ડી ઓકે ઓકે ચલો વેરી ગુડ બધા લોકો સાચા છે કારણ કે તરત ખ્યાલ આવી જાય 158 કેજી ગણી શકાય તેવું છે એટલે હાઉ મેની ઓકે ત્યારબાદ અર્જુન વેન્ટ ટુ ધ યુએસએ ઇન 2005 અર્જુન વેન્ટ ટુ ધ યુએસએ ઇન 2005 ઓપ્શન બી ઓકે ચલો બધા લોકો એગ્રી છે ઓપ્શન બી સાથે કારણ કે અહીંયા સમય દર્શક શબ્દ આપેલો છે 2005માં ક્યારે અર્જુન યુએસએ ગયો સમય દર્શક શબ્દ આપેલો છે ઓકે સમજો કે અહીંયા અંડરલાઈન ધ યુએસએ નીચે હોત તો નીચેનામાંથી કયો આપણો આન્સર બને ઓપ્શન ડી અચ્છા ચલો ઓપ્શન ડી નીચે બધા લોકો કહે છે તો મતલબમાં 14મા એમસીક્યુમાં તમારો આન્સર બનશે ઓપ્શન ડી હવે એક નાની એવી તમને કઈ આપણે આપણે વાત કરી દઈએ ધ યુએસએ એક આર્ટિકલની કદાચ એડિટિંગ તમારે આ ટાઈપનું તમારે એક્ઝામમાં આવે તો તમને ખ્યાલ આવવો જોઈએ અહીંયા ઓકે 2005 એની આગળ તમે જો યુએસએ આપેલું છે જ્યારે કોઈ પણ કન્ટ્રીનું નામ તમને આવી રીતે દેખાય યુએસએ પછી યુકે દેખાય આવી રીતે નોટથી આપણે જે નોટેટ કરતા હોઈએ છીએ ત્યારે આગળ તમારે આર્ટિકલ ખાસ ધ લેવાનો એટલે કદાચ આ ટાઈપની તમારે મિસ્ટેક એડિટિંગમાં પણ આવે તો ખાસ ધ્યાન રાખજો ઘણીવાર અહીંયા એ કે એન આપેલું હોય તો તમને ખબર હોવી જોઈએ અહીંયા ડોટેડ ફોર્મમાં છે નોટેશન ફોર્મમાં આપેલું છે એટલે તમારે આર્ટિકલ ધ યુઝ કરવાનું છે તો આ એડિટિંગનો મુદ્દો પણ થઈ જાય છે તો ખાસ ધ્યાનમાં રાખજો ત્યારબાદ 15મો ચલો આ તો બધાને આવડવું જોઈએ સૌથી ઈઝી છે બધા લોકો કહે છે ઓપ્શન ડી યસ આ બધા લોકોને આવડી જાય એવો સવાલ છે કારણ કે શરૂઆતમાં જ અંડરલાઈન અને વાલ્મીકિ વ્યક્તિનું નામ છે રામાયણ ઘણા વર્ષો પહેલા કોણે લખી એવી રીતે ગુજરાતી થાય છે એટલે બહુ આન્સર બનશે ચલો આનું પેસી બનાવું છું વાલ્મીકિ રોટ ધ રામાયણ મેની યર અગો બનશે પેસીવાનું યસ ચલો ટ્રાય કરો પહેલા તમે અને પછી હું બનાવું છું કોઈ લખીને પણ બતાવી શકે બાજુમાં કાગળ કે પેન એવું હોય વાલ્મીકિ રોટ ધ રામાયણ મેની યર અગો જેનું પેસિવ બનાવીએ છીએ આપણે ઓકે ચલો ઘણા લોકો પ્રેક્ટિસ કરે છે ચલો હું બનાવું છું અત્યારે તમે જોજો ખાસ મેચિંગ કરજો કે તમારું સાચું હતું કે નહીં ઓકે ઘણા લોકો આન્સર બતાવે છે અત્યારે નોટમાં લખીને ઓકે 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 ચલો ગુડ બધાનું હવે જોઈ લઈએ આપણે કઈ રીતે બનશે તો સૌથી પહેલો એટેક કરીએ છીએ આપણે સિસ્ટમ પ્રમાણે ક્રિયાપદ તો ક્રિયાપદ દેખાય છે વ્રોટ સાદો ભૂતકાળ છે ત્યારબાદ ક્રિયાપદની પાછળનું સ્થાન હોય કર્મનું તો રામાયણ કર્મ આપેલું છે ત્યારબાદ કરતા છે અહીંયા વાલ્મીકિ અને મેની યર અગો એ તમારું છે એક્સ્ટ્રા વર્ડ બસ તો તમે પેસિવની રચના ખ્યાલ હોય તો તમને ખ્યાલ આવી ગયો છે સૌથી પહેલા કર્મનું સ્થાન આવશે જે આપણું છે અહીંયા ધ રામાયણ
त्यार बाद आवशे वोज अथवा तो वेर तो रामायण साथे आवशे वोज त्यार बाद क्रियापद नो त्रीजो रूप रिटन बाय वाल्मीकि मेनी मेनी ईयर अगो तो खास खबर होवी जोईए आ टाइपना વધારે પૂછાય છે એક્ઝામમાં સાદા ભૂતકાળના એક્ટિવ પેસિવ વધારે પૂછાય છે ખાસ ધ્યાન રાખજો અને અહીંયા પણ એક એડિટિંગની મિસ્ટેક તમને બતાવી દઉં અહીંયા રામાયણ આપણો એક ગ્રંથ છે ધાર્મિક ગ્રંથ છે તમને ખબર જ છે તો એક નિયમ છે આર્ટિકલ ધાર્મિક ગ્રંથ દેખાય તમને જ્યારે તમે આર્ટિકલ કમ્પલસરી ધ લેવાનું એટલે કદાચ તમારે એડિટિંગમાં અરામાયણ આપ્યું હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ આ ધાર્મિક ગ્રંથ હોવાથી યુનિક વસ્તુ છે આપણી એટલે તમારે કમ્પલસરી આર્ટિકલ એ કે એન ના આવે આર્ટિકલ આવશે રામાયણ ની આગળ ધ એટલે આ મુદ્દો તમારો એડિટિંગમાં પણ બની શકે પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે હવે સમજો કે અહીંયા અંડરલાઈન ધ રામાયણ નીચે હોત તો આન્સર શું બને અંડરલાઈન ધ રામાયણ નીચે હોત તો આપણો આન્સર શું બનશે અંડરલાઈન ધ રામાયણ અચ્છા બધા લોકો આન્સર આપે છે ઓપ્શન એ એક કર્મના સ્થાને છે એટલે આન્સર આવશે ઓપ્શન એ પણ ક્યારે અંડરલાઈન ધ રામાયણ નીચે હોય તો ઓકે ચલો બધા લોકોનું સારું પરફોર્મન્સ છે અત્યારે તો ક્વેશ્ચન નંબર 16 સત્યમ વિલ ગો ટુ ડેલાઉસી ડ્યુરિંગ સમર વેકેશન ચલો આમાં બધા લોકો આન્સર આપે છે ઓપ્શન ઓપ્શન એ ઓપ્શન એ લખી જાય ઓકે ચલો ઓપ્શન એ બધા લોકોનું કેવું ઓપ્શન એ છે ઓપ્શન એ જ આવશે કારણ કે વિલ ગો ટુ ડેલાઉસી સ્થળની વાત છે એટલે કમ્પલસરી સ્થળ દર્શક શબ્દ જ આવશે જે કાપેલો છે તમને વેર ઓકે નેક્સ્ટ ધ બસ સ્ટોપ ઇઝ 5 કિલોમીટર ફ્રોમ હિયર ઓપ્શન નંબર સી ઓકે યસ ચલો બધા લોકોના આન્સર મળી ગયા છે ઓપ્શન સી કારણ કે એક લોકેશન થી બીજા લોકેશન ની વાત છે અને અંતર આપેલું છે 5 કિલોમીટર ઘણા લોકો અહીંયા ગણી શકાય એવું સમજીને હાઉ મેની ટિક કરીને આવશે તો ખાસ જોજો એ ટાઈપનો કરવાનું નથી અહીંયા બે સ્થળ વચ્ચે અંતર ની વાત છે એટલે તમારે આવશે હાઉ ફાર ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 80 વેર ઇઝ અ લિટલ ટી ઇન ધ કપ અ લિટલ લિટલ ક્યુ અને અ ક્યુ આ ચારે શબ્દો આપણે ક્લાસમાં ઘણી વાર સમજેલા છે અને એનો ઘણી જગ્યાએ ઉપયોગ થશે કદાચ આ તમને એડિટિંગમાં પણ આવી શકે તો ખાસ ધ્યાન રાખજો લિટલ અ લિટલ ક્યુ અને અ ક્યુ નો મીનિંગ તમને ડિફરન્ટ ખબર હશે અને આમાં બધા લોકો અત્યારે આન્સર મને આપે છે ઓપ્શન સી ઓકે ચલો ઓપ્શન સી સાચો છે યસ કારણ કે એક તો પાછળ તમને હિન્ટ મળે છે ટી દ્રવ્યવાચક અને એની આગળ દેખાય છે અલિટલ કદાચ કોઈને આ ટોપિક જ્યારે આપણે ક્લાસમાં ચાલ્યો ત્યારે ખબર હોય તો અલિટલ આપણે વાત કરેલી ગણી ન શકાય તેવા નામ સાથે તો આ બંને હિંટ આપેલી છે તમને એને આ બંને આપણી હિંટ છે અને આ બંને હિંટના હિસાબે આપણો આન્સર બનશે હાઉ મચ ઓકે ત્યારબાદ જોઈ લઈએ દે હેવ બીન ટ્રાવેલિંગ ફોર 8 અવર ચલો આ તો બહુ ઇઝી હિંટ મળી જાય છે આમાં અને આવડો જોઈએ આ તો આવડી જાય એવું છે હિંટ મળે છે મને આમાં ઓકે ચલો જવાબ બધા આપે છે ઓપ્શન ડી ઓપ્શન ડી ઓકે ચલો હિંટ શું છે આમાં હિંટ કોઈ કહે છે હિંટ હિંટ કે આપેલી છે ધે હેવ બીન ટ્રાવેલિંગ ફોર 8 અવર્સ હિંટ મળતું હોય એવું ઓકે ઘણા લોકો બોલીને કહે છે ફોર યસ ફોર ની પાછળ હંમેશા સમયગાળો હોય જે આપણે એડિટિંગમાં વાત કરેલી હતી જો તમને સિન્સ દેખાય તો એની પાછળ હશે ચોક્કસ સમય અને ફોર દેખાય તો એની પાછળ હશે સમયગાળો એ તમને ખ્યાલ જ છે તો અહીંયા આપણે બે હિંટ દેખાય છે ફોર પણ દેખાય છે અને 8 અવર સમયગાળો પણ આપેલો છે એના હિસાબે કમ્પલસરી આવશે ઓપ્શન ડી અને આ ટાઈપનું ઘણી વાર વાક્ય ફંક્શનમાં પણ આવશે તો આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન હાઉ લોંગ હોવાથી ઓકે હાઉ ફાર વાળો કદાચ ઘણી વાર આવી જાય ફંક્શનમાં તો સિલેબસમાં છે નહીં પણ કદાચ તમને ખ્યાલ આવી જાય અહીંયા ફાર એટલે આપણે અંતર માટે આવે તો આ ટાઈપનું ફંક્શન બનાવો તો આવું બને આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન સોરી આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ ફાર તમને દેખાય તો આસ્કિંગ અબાઉટ
डिस्टन्स केम के अंतर नहीं वाचे कदाच आ टाइप नो फंक्शन पर बनाई दे फंक्शन एक कॉमन अंडरस्टैंडिंग ऊपर हो એટલે ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય કદાચ તમને ફાર આપી દે અને ફંક્શન માં પૂછાય તો આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ કરી નાખો જોઈએ this one example meet goes for a walk in the garden every day in the garden નીચે અન્ડરલાઈન છે મતલબ માં સ્થળ ની વાત છે અને ઘણા લોકો આન્સર આપે છે ઓપ્શન બી ચલો બધા લોકો રાઈટ છો સમજો કે એવરી ડે નીચે અન્ડરલાઈન હોય એવરી ડે તો આન્સર બનશે ઓપ્શન નંબર ચલો બધા લોકો ના આન્સર સાચા છે એવરી ડે નીચે અન્ડરલાઈન હોય તો આવશે ઓપ્શન બી મીટ નીચે અન્ડરલાઈન હોત તો ઓપ્શન એ યસ બધી જ કન્ડિશન તમને ખબર પડી જાય છે ત્યારબાદ જોઈ લઈએ આપણે 21મો એક્ઝામ્પલ રોહિત હેઝ સ્કોર્ડ 3 ડબલ સેન્ચુરીઝ ઇન વન ડે ક્રિકેટ 3 ડબલ સેન્ચુરીઝ ગણી શકાય તેવું યસ હાઉ મેની એક જ કન્ડિશન પોસિબલ છે ક્લિયર ઓકે Jay likes the red kite. Option number B. Okay, okay. चलो बधा લોકોનું કેવું છે ઓપ્શન નંબર B. Yes, તો ઓપ્શન તમારો B સાચો છે એનું કારણ છે Jay likes the red kite. Jay ને કેવી kite પસંદ છે કેવી પતંગ એને પસંદ છે તો લાલ વિશેષણ નીચે અંડરલાઈન નોર્મલી તમને ખબર છે બીચમાં આવતું હોય છે અને વીજ પછીની વાક્ય રચના ખાસ ધ્યાનમાં રાખવાની છે કારણ કે કદાચ આ જ વાક્ય તમારે થોડું કન્ફ્યુઝિંગ વાળું બોર્ડમાં મૂકવું હોય તો વીજવાળા તમને બે ઓપ્શન આપશે તો ખાસ ધ્યાન રાખવાનું એ છે વીજ પછી હંમેશા ગણી શકાય તેવું નામ ગણી ન શકાય તેવું નામ કોઈ પણ જે દેખાય તથા નામ દેખાય છે આપણું જે એ તમારું કમ્પલસરી વીજ પછી તરત જ હોવી જોઈએ અને ત્યારબાદ જે તે કાળ પ્રમાણેની વાક્ય રચના તો વીજની થોડીક અલગ છે સેમ વીજ અને વુલ્સ આ બંનેમાં પાછળ તરત જ નામ આવે પછી જે તે કાળની પ્રશ્નાર્થની વાક્ય રચના આવે જે આપણે ક્લાસમાં ડિસ્કસ કરતા તે તમને ખ્યાલ હશે તો ખાસ આ ધ્યાન રાખજો કદાચ એડિટિંગમાં નાની મિસ્ટેક બની શકે ત્યારબાદ ધેર ઇઝ અ વેરી લિટલ વોટર ઇન ધ વેલ ચલો આ હમણાં જ આ ટાઈપનું આપણે સોલ્વ કર્યું તરત તમને ખ્યાલ આવી જાય 23મો એમસીક્યુમાં આપણો આન્સર બને છે ઓપ્શન નંબર સી કારણ કે લિટલ શબ્દ બી દેખાય છે અને વોટર બી દેખાય છે દ્રવ્ય પ્રવાહી એટલે કમ્પલસરી એક જ ઓપ્શન આપણો બને હાઉ મચ વાળો અને તમને ચારે ઓપ્શનમાંથી એક જ ઓપ્શનમાં હાઉ મચ આપેલું છે એટલે તમારો આન્સર બનશે 23 માં ઓપ્શન નંબર સી ત્યારબાદ જોઈ લઈએ 24 ઓપ્શન કેતનભાઈ ઇઝ અ કોમ્પિટન્ટ ટીચર ઓફ ઇંગ્લિશ ચલો અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર સી યસ ક્લિયર કર્મના સ્થાને છે એટલે તરત તમને ખ્યાલ આવી જાય એવું જ છે ત્યારબાદ જોઈ લે 25મું વાક્ય ધેર વેર 500 સ્પેક્ટેટર ઇન ધ થિયેટર શ્રોતાઓ થિયેટરમાં 5000 હતા એવી વાત છે અને અન્ડરલાઈન તમને આપેલી છે 500 તરત તમને હિન્ટ મળી જાય એવો શબ્દ તમને દેખાય જ છે અને બધા લોકો અત્યારે આન્સર આપી રહ્યા છે ઓપ્શન નંબર સી ઓકે ઓપ્શન સી તરત ખ્યાલ આવી જાય ગણી શકાય તેવું નામ છે એટલે કમ્પલસરી હાઉ મેની આવશે પણ અહીંયા હાઉ મેની તમને બે જગ્યાએ આપેલું છે તો ખાસ ધ્યાન રાખવું પડશે અહીંયા વેર આપેલું છે હિન્ટ તમને તો કમ્પલસરી ભૂતકાળનો ઉલ્લેખ હોવો જોઈએ તમને ઓપ્શન દેખાય છે ઓપ્શન નંબર સી તો આવી રીતે તમારો ક્વેશ્ચન નંબર 25 નો આન્સર બનશે ઓપ્શન સી ત્યારબાદ 26 રામ વેન્ટ હોમ બીકોઝ હી વોઝ નોટ વેલ ચલો આમાં હિન્ટ મળી જાય છે તરત ખ્યાલ આવી જાય અને બધા લોકો અત્યારે આન્સર આપે છે ઓપ્શન નંબર બી કારણ કે સૌથી પહેલી હિન્ટ આપણે મળે છે બીકોઝ અને ગુજરાતી કરો તો પણ ખ્યાલ આવી જાય રામ ઘરે ગયો કારણ કે તેને સારું નહોતું તો પાછળ કારણ વાળા વાક્ય નીચે અંડરલાઈન આપેલી છે તો કમ્પલસરી એક જ બને વાય ઓકે ત્યારબાદ હિઝ ફાધર ઇઝ અ ડોક્ટર હિઝ ફાધર ઇઝ અ ડોક્ટર ઓપ્શન સી અને ઓપ્શન ડી ઓકે વધારે મળે છે જવાબ ઓપ્શન ડી વોટ ઇઝ હિઝ ફાધર આપણે ક્લાસમાં કીધેલું કોઈ વ્યક્તિના ધંધાની માહિતી મળતી હોય
क्या है व्हाट थी प्रश्न पूछा है प्रमाण तुम्हारा डब्ल्यूएस क्वेश्चन से 27 वाला तो खास जो जो यहां तुम्हारे व्हाट की आंसर बन से व्हाट इज हिज फादर क्लियर ओके त्यार बाद 28 कितना विल प्रिपेयर पकोड़ा फॉर अवनी टुमारो खास समझो पड़े हुआ वाक्य से और घना लोगों आम अटवा से कितना विल प्रिपेयर पकोड़ा फॉर अवनी टुमारो અને વધારે આમાં આન્સર મળે છે ઓપ્શન ઓપ્શન એ અને ઘણા લોકો આન્સર આપે છે ઓપ્શન સી ઓકે ઓપ્શન સી સાથે જવા વાળા વધારે અને ઓપ્શન એ વાળા પણ છે ઓકે ચલો સમજો વાક્ય સમજવું પડે એવું છે અને ખાસ કન્ફ્યુઝિંગ વાક્ય થોડુંક છે જો કે નવમામાં આપણે વાત કરેલી પણ છતાં ઘણા લોકો ભૂલી ગયા છે તો એકવાર રિપીટ કરી દઈએ આપણે સૌથી પહેલી વાત અંડરલાઈન જે આપેલી પ્રમાણે તમારે બનાવવાનું આવે તો અંડરલાઈન તમને દેખાય છે ચેતના કરતા છે વિલ સહાયકારક ક્રિયાપદ ત્યારબાદ તમને કર્મ નીચે અંડરલાઈન દેખાય પણ સાથે સાથે અહીંયા પ્રિપેર એ તમારું ક્રિયાપદ છે અને કર્મ અહીંયા તમને ક્રિયાપદ અને કર્મ બંને નીચે અંડરલાઈન દેખાય છે એટલે ખાસ જોજો અહીંયા એક તો ખ્યાલ આવી જાય કે કમ્પલસરી જવાબ મારું બનશે વોટ થી પણ તમને નીચે ઓપ્શન બે આપેલા છે એ અને સી બંનેમાં તમને વોટ દેખાય છે તો હવે સવાલ ઉભો થાય કે ઓપ્શન એ જવાબ તરીકે લેવો કે ઓપ્શન સી જવાબ તરીકે લેવો તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તમારું અંડરલાઈન આપેલું છે એના પ્રમાણે અંડરલાઈન તમને ક્રિયાપદ અને કર્મ બંને નીચે આપેલી છે ક્રિયાપદ નીચે અંડરલાઈન ખાસ જોવા મળે એવા ટાઈમે તમારે ડુ અથવા તો ડઝ અથવા તો ડીડ કાળ પ્રમાણે તમારે ઉલ્લેખ કરવો પડશે અહીંયા તો અહીંયા જુઓ ખાસ સાદો ભવિષ્યકાળ છે એટલે જો ખાલી અંડરલાઈન પકોડા નીચે હોત કર્મ નીચે તો તમારે વોટ વાળી રચના લેવાની પછી જે તે કાળની પ્રશ્નાર્થી વાક્ય રચના લેવાની તો તમારો આન્સર બને ઓપ્શન એ પણ અહીંયા અંડરલાઈન ક્રિયાપદ અને કર્મ બંને નીચે છે એવા ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આન્સર તમારો બનશે ઓપ્શન સી ફરીથી રિપીટ કરું છું ઘણા લોકોને આ પ્રકારનું વાક્ય મિસ્ટેક કરશે જ્યારે તમને અંડરલાઈન ક્રિયાપદ અને કર્મ બંને નીચે દેખાય ત્યારે તમારે ઓપ્શન સી તરીકે ઉલ્લેખ કરવાનો છે ડુ ડઝ ડીડ અહીંયા તમને દેખાશે ખાલી અંડરલાઈન કર્મ નીચે હોય તો જ તમારો આન્સર બને ઓપ્શન એ વોટ પ્લસ જે તે કાળની પ્રશ્નાર્થી વાક્ય રચના અને ગુજરાતી કરો તો તમને ખ્યાલ આવી જાય વોટ વિલ ચેતના ડુ ફોર અવની ટુમોરો ચેતના અવની માટે કાલે શું કરશે તો તમે કહી શકો કે પકોડા બનાવશે એટલે ઘણી વાર તમારે આવી રીતે પણ જોઈ લેવાનું ગુજરાતીના મિનિંગ પ્રમાણે પણ જોઈ લેવાનું તો ખાસ થોડું કન્ફ્યુઝિંગ વાક્ય હતું ક્યારે ઓપ્શન એ લેવો અને ક્યારે ઓપ્શન સી લેવો એ તમને ખબર હોવી જોઈએ સમજો કે આ વાક્યમાં અંડરલાઈન ટુમોરો નીચે હોત તો આન્સર શું આવે ઓકે ચલો ક્લિયર છે આપણે બધાને ઓપ્શન બી આવે કારણ કે સમય દર્શક શબ્દ છે એટલે જ્યારે અંડરલાઈન તમને ટુમોરો નીચે દેખાય ત્યારે આપણે બનાવશું ઓપ્શન બી ત્યારબાદ 29 ધ પ્રિન્સિપાલ ડિક્લેર્ડ શોર્ટ ટર્મ વેકેશન ફોર ક્રિસમસ બધા લોકો આન્સર ક્યારે આપે છે અચ્છા કન્ફ્યુઝિંગ કારણ કે બધા જ તમને દેખાય છે વોટ તો ખાસ તમારે જવું પડશે વાક્ય રચનાને આધારે અને વધારે આન્સર મને આમાં અત્યારે મળી રહ્યા છે ઓપ્શન બી સી અચ્છા બી પર વધારે લોકો કહે છે ઓપ્શન બી ઓકે ઓકે ચલો વધારે ઓપ્શન બી ઉપર જ છે યસ થોડુંક અટપટું કરવા માટે બધા જલ્દી આ ટાઈપના આવવાની શક્યતા બહુ ઓછી હોય છે પણ એક નોલેજ ચેક કરવા માટે આપણે
કરના છે આપણે અમારી પણ ઓકે ઓકે તો 30 માં ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો 30 માં ક્વેશ્ચન માં આપણો આન્સર આવશે ઓપ્શન એ આન્સર બનશે તો આજે આપણે 30 ક્વેશ્ચન સોલ્વ કર્યા ડબ્લ્યુએસ ક્વેશ્ચન ના 3 માર્ક્સ નો ટોપિક તમારે છે અને બધામાં એમસીક્યુ છે તો ખાસ ખ્યાલ આવવો જોઈએ ઈઝી ટોપિક છે અને માર્ક્સ આવી જેવો ટોપિક છે કાલે આપણે હજુ વધારે સોલ્વ કરીશું જેથી તમારે ડબ્લ્યુએસ ક્વેશ્ચન માં કોઈ પણ કન્સેપ્ટ બાકી ના રહે અને ખાસ ગાલાના જેટલા બી પ્રશ્નપત્રો છે ઇંગ્લિશના એ પણ તમે કાલે સોલ્વ કરી નાખજો જેથી આપણે બધા જ આપણે વન બાય વન એ પણ જોતા જઈશું ઓકે થેન્ક યુ આભાર